જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર વિશા પટેલ આપ સૌ સંગીત રસિક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સાસે સંગીતમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું ધ્રુપદ. આ ધ્રુપદ રાગ દેશકારમાં અને તાલ ચૌતાલમાં નિબદ્ધ છે. તેના નોટેશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો આપ સૌએ જોઈ લેવી. સૌથી પહેલાં દર વખતની જેમ એનું નોટેશન ગાઈશું, પછી એનું લિરિક્સ ગાઈશું, પછી એનું દ્વિગુણ, ત્રિગુણ અને ચોગુણ આપણે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. આ ધ્રુપદમાં સ્થાયી છે એ સાતમી માત્રાથી શરૂ થાય છે અને અંતરા છે એ પહેલી માત્રાથી શરૂ થાય છે. તો આપણે એને કેવી રીતે ગાવું એ જોઈ લઈશું. અને બીજી વસ્તુ કે આપણે દ્વિગુણ, ત્રિગુણ અને ચોગુણ બધું પહેલી માત્રાથી જ કરીશું, એટલે કે સમથી સમ કરીશું. Yeah.
છેલ્લી લાઈન છે એ અડધી જ છે કારણ કે સાતમી માત્રાથી તો આપણે સ્થાયી શરૂ થઈ જાય છે તો એ માટે છેલ્લી લાઈન ગાયા પછી પાછું જાગીએ ગો લીધું અને પાછું સમથી પાછી છેલ્લી લાઈન લીધી હવે આપણે એકલું લિરિક્સ ગાઈશું પછી એનું દુગુણ તિગુણ ચોગુણ કરીશું તો સાતમી માત્રાથી લિરિક્સ શરૂ કરીએ અને અંતરાનું પહેલી માત્રાથી શરૂ કરીશું Bye.
હોવું જોઈએ 3 6 કે 9 તે પ્રમાણે આપણે 6 લાઈનનું બે આવર્તનનું ત્રિગુણ કર્યું હવે આપણે અંતરાનું ત્રિગુણ કરીશું પહેલી લાઈનથી અંતરાનું સિંગલ કરીશું પછી ત્રિગુણ કરીશું મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ